गुड मॉर्निंग फ्रेंड्स, आज लेक्चर में आप सब हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स आंकड़ाशास्त्र છેલ્લે આપણે પ્રસારમાનના વિવિધ જે પ્રકારો છે તો જે માપ છે એને આપણે થિયરીકલ કોન્સેપ્ટમાં સમજૂતી મેળવી। આજે આપણો પહેલો સૌથી સરળ અને આપણે કહી શકીએ જે 1 માર્કમાં 2 માર્કમાં તમને પૂછાય તો આસાનીથી તમને પૂરેપૂરો માર્ક લાવી શકો એવો પહેલું જે માપ છે છે વિસ્તાર અને વિસ્તારણ। કયું સાપેક્ષ માપ છે અને કયું નિરપેક્ષ માપ છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ। અગાઉ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી છે। પહેલા તો વિસ્તાર કોને કહેવાય તો સૂત્ર પણ ઓલરેડી આપણે બીજા ચેપ્ટરમાં એકવાર સમજ્યા છે કે ભાઈ સૌથી મોટો અવલોકન માઇનસ સૌથી નાનો અવલોકન એને આપણે શું કહીએ છીએ આપેલ માહિતીનો વિસ્તાર। તો એને આપણે સંકેતમાં લખવું હોય તો ઇંગ્લિશમાં વિસ્તારને રેન્જ કહેવાય તો R ઇઝ ઇક્વલ ટુ શું થાય XH માઇનસ XL હાઈએસ્ટ ઓબ્ઝર્વેશન માઇનસ લોએસ્ટ ઓબ્ઝર્વેશન બરોબર એ રીતે આપણે સમજવાનું છે। અને એનું જે સાપેક્ષ માપ છે વિસ્તારનું સાપેક્ષ માપ કયું થશે તો કે સાપેક્ષ વિસ્તાર અથવા બીજું કહીએ તો વિસ્તારણ એ કઈ રીતે મળશે તો કે જે વિસ્તાર આવ્યો હોય છે રેન્જ આવી હોય આરના છેદમાં સૌથી મોટું અવલોકન વત્તા સૌથી નાનું અવલોકન બંનેનો શું કરવાનો રહેશે અહીંયા સરવાળો કરવાનો રહેશે। ખૂબ જ સરળ છે અને આસાનીથી આપણે કોઈ પણ જાતની મેજર ગણતરીમાં કાંઈ છે નહીં। ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય 4.1 આને આધારે ગણવાનું છે। ડાયરેક્ટ સ્વાધ્યાય 4.1 એનો દાખલા નંબર 1 એની અંદર તમને રકમમાં શું કીધું છે કે એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે મુજબ છે અને એની 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ જે છે 162 145 170 181 167 151 175 185 169 અને 156 આપે છે। તો આ માહિતી પરથી વિદ્યાર્થીઓના ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારણ શોધો। તો સૌથી સિમ્પલ અને સરળ સૌથી પહેલા આપણે જે મેળવવાનું થશે એ શું થશે તો કે વિસ્તાર કે જેને આપણે કહીએ છીએ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ એચ માઇનસ એક્સ એલ માઇનસ એક્સ એલ। તો આપણે જોશું તો સૌથી મોટા મોટો અવલોકન જે છે એ આપેલી રકમમાં કેટલા આપ્યા છે તો કે 185 સૌથી મોટા મોટો અવલોકન છે 185 માઇનસ સૌથી નાનામાં નાનું જે અવલોકન છે તમને આપેલું છે એ છે 145 નવ સૌથી નાનામાં નાનું છે 145। તો આ તમારો જે માહિતીનો વિસ્તાર આવશે કેટલો આવશે 40 એટલે કે આર બરાબર આવે છે 40। ત્યાર પછી આને આધારે જે આપણે મેળવવાનું છે એ શું મેળવવાનું છે તો કે વિસ્તારણ તેનું સૂત્ર લખશું આર ના છેદમાં એક્સ એચ વત્તા એક્સ એલ 40 ના છેદમાં 185 વત્તા 145 40 ના છેદમાં આ વિસ્તાર જે છે એમાં તમે સેન્ટીમીટર એકમ કારણ કે ઊંચાઈ છે એટલે તમે સેન્ટીમીટર એકમ લખશો પણ આમાં આપણે લખી શકાશે નહીં 185 વત્તા 145 330 ભાગાકાર કરશો તો 40 નો ભાગાકાર 330 સાથે જવાબ આવે છે 0.12। આ આપણા માટે માહિતીનો શું બનશે વિસ્તાર। બહુ સિમ્પલ બે માર્ક તમને આસાનીથી આના મળી જશે વિસ્તાર અને વિસ્તારણ ક્લિયર। આની પરથી આપણે દાખલા નંબર 2 જોશું। ખૂબ જ સરળ સ્વાધ્યાય છે આખો આપણા આપણે ઓરલી પણ ગણી શકીએ પણ છતાં આપણે આના અંદર જોવાનું છે। સૌ પ્રથમ આપણે જોશું કે આપેલી રકમ જે છે અસતત આવૃત્તિ વિતરણ છે એક સાઈડ ચલ આપ્યા છે અને એક સાઈડ એની આવૃત્તિ આપી છે। જ્યારે વિસ્તાર તમને શોધવાનો કીધો હોય કે વિસ્તારાંક શોધવાનો કીધો હોય માત્ર ચલ અને વર્ગ જો અસતત વિતરણ હોય તો આપણે ચલને ધ્યાનમાં રાખવાના છે અને સતત આવૃત્તિ વિતરણ હોય તો આપણે વર્ગોને ધ્યાનમાં રાખવાના છે આવૃત્તિને એક પણ જગ્યાએ જોવાની નથી। વિસ્તાર અને વિસ્તારાંકની ગણતરીમાં આવૃત્તિ એક જ જગ્યાએ ગણાશે નહીં। તો આપણે પહેલા રકમમાં જોઈએ એક બસ કંપની 77 બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ત છે। કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યા નીચે પ્રમાણે આપેલી હોય આ પરથી બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો। તો મુસાફરોની સંખ્યા જે છે એ તમારે જોવાની છે બસની સંખ્યા જોવાની નથી બરોબર। તો મુસાફરોમાં તમે જોશો સૌથી વધારેમાં વધારે કેટલા છે તો કે 37 જે છે મુસાફરો છે અને સૌથી ઓછામાં ઓછા કેટલા છે તો કે 2। તો એને આધારે ડાયરેક્ટ આપણે
આપણે પહેલો હેડિંગ આપવાનું છે વિસ્તાર r is equal to xh minus xl કેપિટલ પણ લખી શકાય તો સૌથી મોટા મોટી સંખ્યા મુસાફરોની કેટલી આપી છે તો કે 37 તો અહીં લખા છે 37 અને સૌથી ઓછામાં ઓછી છે 2 તો અહીં જવાબ આવશે 35 મુસાફરોની સંખ્યા બરોબર આ આપણા માટે આટલો માહિતીનો વિસ્તાર છે આને આધારે વિસ્તારાંક શોધવાનો છે વિસ્તારાંક બરાબર r ના છેદમાં xh plus xl 35 ના છેદમાં 37 વત્તા 2 35 ના છેદમાં 39 સરવાળો કરીએ 35 નો ભાગાકાર 39 ની સાથે તો જવાબ આવશે 0.9 આ આપણા માટે થશે માહિતીનો વિસ્તારાંક ક્લિયર આ બે દાખલા ખૂબ જ સરળ હતા હવે આ જ રીતે આપણે બીજા બે દાખલાઓ પણ જોવાના છે હવે એને તમે રકમમાં બંનેમાં સતત આવૃત્તિ વિતરણ આપ્યું છે તો સતત આવૃત્તિ વિતરણ હોય કે અસતત આવૃત્તિ વિતરણ હોય અસતતમાં આપણે ચલને જોવાના સતત ની અંદર આપણે કોને જોવાના છે તો કે આપેલા વર્ગોને એની અધર સીમાને ઉર્ધ્વ સીમા તો હવે દાખલા આપણે સોલ્વ કરશું દાખલા નંબર 3 તો બીજા દાખલાને લખ્યું છે એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલા ગુણના આવૃત્તિ પરથી વિદ્યાર્થીઓના ગુણ નો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો સાપેક્ષ વિસ્તાર એટલે શું વિસ્તારાંક તેમાં તમે જોશો તો ગુણ જે આપ્યા છે એના વર્ગોની શરૂઆત ક્યાંથી થાય છે 20 થી 30 અને જે છેલ્લા છેલ્લો વર્ગ છે કેટલો છે 70 થી 80 તો આપણે અહીંયા સૌથી વધારે વધારે મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન કોને લેવાનું સૌથી નાનું થશે 20 સૌથી મોટું થશે 80 આ ક્લિયર કરી નાખવાનું છે રકમને આધારે દાખલા નંબર 3 એમાં ડાયરેક્ટ આપણે લખશું અહીંયા વિસ્તાર ગુણેલી વિસ્તાર બરાબર એટલે કે r બરાબર xh માઇનસ xl સૌથી મોટા મોટું વર્ગમાં જોવાનું સૌથી મોટા મોટી વર્ગ જે છે એમાં અધર સીમા ઉર્ધ્વ સીમા કેટલી છે 80 છે અને સૌથી નાના નાની અધર સીમા કેટલી છે તો કે 20 તો માહિતીનો વિસ્તાર કેટલો થશે તો કે 60 થશે 60 ગુણ અને બીજું જે મેળવવાનું છે એ છે સાપેક્ષ વિસ્તાર સાપેક્ષ વિસ્તાર એટલે શું થશે વિસ્તારાંક r ના છેદમાં xh વત્તા xl 60 નો ભાગાકાર 80 વત્તા 20 60 નો ભાગાકાર 100 ની સાથે તો જવાબ આવશે 0.6 જે બહુ જ સિમ્પલ અને સરળ ચારે ચાર દાખલાઓ ખૂબ જ સરળ છે હવે એ જ રીતે આપણે ચોથો પ્રશ્ન જોઈ લઈએ સ્વાધ્યાયનો હવે એમાં તમે જોશો તમને અહીંયા અનિવારક વર્ગ હોય એમાં આમાં એક ખાસિયત રાખવાનું વિસ્તાર કે વિસ્તારાંક શોધતા હોય ત્યારે નિવારક હોય કે અનિવારક આપણે એને ફેરવવાની કઈ જરૂર છે નહીં એટલે કે અનિવારકમાંથી નિવારકમાં કન્વર્ટ કરવાની જરૂર નથી તો એમાં તમે જોશો તો પહેલો વર્ગ જે છે એ 5 થી 9 છે હવે એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક જે હોય તો એ બુકમાં કરેક્શન કરવાનું છે 5 થી 9 10 થી 14 15 થી 19 પછી છે 20 થી 24 અને પછી પાછું 25 થી 29 આવે જો 25 ની આ પ્રિન્ટ ન હોય તો મારે 25 પ્રોપરલી લખી નાખવાના છેલ્લે છે 30 થી 34 તો એમાં તમે જોશો તો નાના નાનો વર્ગ જે છે મોટા પહેલો વર્ગ જે છે 5 થી 9 નો છે અને છેલ્લો વર્ગ જે છે 34 થી 34 નો છે તો નાના નાનું અવલોકન જે છે એ 5 ગણવાનું છે અને મોટા મોટું અવલોકન એ ગણવાનું રહેશે 34 નિવારકમાં કન્વર્ટ કરવાની કઈ જરૂર છે નહીં તો આ પર દાખલા નંબર 4 સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન એમાં પણ આપણે વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનું છે તો વિસ્તાર એટલે કે r is equal to xh માઇનસ xl 34 માઇનસ 5 અનિવારક છે છતાં એ નિવારકમાં કન્વર્ટ કરવાના નથી 34 માઇનસ 5 તો ત્યાં જવાબ આવશે 29 જે છે માહિતીનો વિસ્તાર કહેવાશે અને એને આધારે વિસ્તાર અથવા સાપેક્ષ વિસ્તાર r ના છેદમાં xh વત્તા xl આવૃત્તિ એક જ જગ્યાએ કન્સિડર કરવાની નથી આપણે અગાઉ ઓલરેડી ચર્ચા કરી ખૂબ જ સરળ છે માત્ર તમારે ચલ
અસતત હોય તો ચલ જોવાના છે અને સતત આવર્ત વિકર્ણ હોય તો વર્ગમાં નાના નાની અર્ધ સીમા અને મોટા મોટી ઉર્ધ્વ સીમા એને જ કન્સિડર કરવાનું છે તો અહીંયા આવશે 29 એના છેદમાં 34 વત્તા 5 29 ભાગ્યા 39 ભાગાકાર કરીએ 29 ભાગ્યા 39 તો જવાબ આવશે 0.7 તો આ રીતે આપણે આખો આ સ્વાધ્યાય ચાર્ટમેટિક કમ્પ્લીટ કર્યો ચાર દાખલાના માત્ર વિસ્તાર અને વિસ્તાર અંતર શોધવાનો હતો એક્ઝામમાં તમને 2 માર્કના મેક્સિમમ આધારનો પૂછાઈ શકે ખૂબ જ સરળ છે પણ હવે પછીનો જે મુખ્ય મુદ્દો જે છે ચતુર્થક વિચલન એ આપણા માટે સૌથી અગત્યનું છે ભવિષ્ય માટે પણ આપણે આંકડાશાસ્ત્રની વાત કરીએ એની માટે પણ ખાસ અગત્યનું છે જે આપણે હવે પછીના લેક્ચરની અંદર એની વ્યાખ્યા એનો અર્થ અને એના સૂત્રની આપણે શરૂઆત કરવાની છે ત્યાં સુધી હવે આગળનો પ્રશ્ન આપણે શરૂ કરીએ ત્યાં સુધી જય હિન્દ